ગુડ મોર્નિંગ, કેમ છો? મજામાં ને? સેન્ટ થોમસ સ્કૂલ મહુવા ઓનલાઈન ટીચિંગમાં તમારું સ્વાગત છે. હું તમારી સંસ્કૃત ટીચર જલ્પા ઠાકર, ધોરણ 6, વિષય સંસ્કૃત. ગયા વખતે આપણે વંદનાની સમજૂતી આપી હતી. આપણે ત્રણેય શ્લોકનું અનુવાદ કર્યું હતું અને શ્લોક સમજ્યા હતા. ત્યારબાદ આજે આપણે સ્વાધ્યાય લખવાનો છે. ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય નથી, હું તમને PDF દ્વારા સ્વાધ્યાય મોકલું છું. તમારે સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનો છે. સૌથી પહેલાં હેડિંગ આપવાનું, સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1, નીચેના સંસ્કૃત શબ્દોના સમાનાર્થી સંસ્કૃત શબ્દો આપો. નંબર 1, વિષ્ણુ હું તો નારાયણ, દેવ ઈશ્વર, મહેશ્વર મહાદેવ અથવા શિવ, સૂર્ય દિનકર, શારદા એટલે સરસ્વતી, બ્રહ્મા વિધાતા, સર્વદા તો સદા અથવા તો પ્રતિદિનમ, જેનો અર્થ એક સરખો થતો હોય અથવા તો એક જેવો થતો હોય એવા શબ્દને સમાનાર્થી શબ્દ કહેવાય. આના પછી આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો. નંબર 1, તસ્મય ડેશ નમઃ. કૌંસમાંથી આપણને કયો શબ્દ લાગુ પડશે? તો કે શ્રી ગુરવે, તસ્મય શ્રી ગુરવે નમઃ. નંબર 2, અહમ વિદ્યારંભમ ડેશ, તો એમાં આવશે કરિષ્યામિ, અહમ વિદ્યારંભમ કરિષ્યામિ. નંબર 3, ગુરુહુ સાક્ષાત ડેશ પરમ બ્રહ્મ, ગુરુહુ સાક્ષાત પરમ બ્રહ્મ. નંબર 4, ગુરુદેવો મહેશ્વર, ગુરુદેવો ડેશ, તો એમાં આવશે મહેશ્વર. આ 4 ખાલી જગ્યા આપણે જોઈ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ લખો. આપણને ગુજરાતીમાં અર્થ આપેલો છે, એના માટે કયો શબ્દ વપરાશે એ આપણે અહીંયા સામે લખવાનો છે. નંબર 1, વાકી સૂંઢવાળા, તો એને સંસ્કૃતમાં શું કહેવાશે? વક્રતુંડ. નંબર 2, મોટા શરીરવાળા, મહાકાય, સમાન તેજવાળા, સમપ્રભ, વિઘ્ન વિનાનું, નિર્વિઘ્નમ. નંબર 5, વિદ્યાની શરૂઆત, વિદ્યારંભમ. નમસ્કાર તો નમઃ, વીણા અને પુસ્તકને ધારણ કરનારી તો વીણા પુસ્તક ધારિણી. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો. આખો એક શબ્દ આપેલો છે જે 2 કે 3 શબ્દથી જોડાયેલો છે. કયા 2 કે 3 શબ્દ છે એ આપણે અલગ પાડીને લખવાના છે. નંબર 1, ગુરુર બ્રહ્મા, તો ગુરુહુ પ્લસ બ્રહ્મા, આ 2 શબ્દ મળે, જોઈન્ટ થાય ત્યારે ગુરુર બ્રહ્મા આવો શબ્દ બને. નંબર 2, ગુરુર વિષ્ણુ હું, ગુરુહુ પ્લસ વિષ્ણુ હું. નંબર 3, ગુરુર દેવો મહેશ્વર, ગુરુહુ પ્લસ દેવ પ્લસ મહેશ્વર, આ 3 શબ્દ મળવાથી ગુરુદેવો મહેશ્વર એવો શબ્દ બને છે. નંબર 4, નમસ્તે,
नमः प्लस ते। नंबर 5 विद्यारंभम, विद्या प्लस आरंभम। अपने 4 प्रश्न जोया, અહીંયા આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે। હોમવર્કમાં તમારે આખો સ્વાધ્યાય 2 વાર લખવાનો છે અને પાકો કરવાનો છે। ફરી પાછા આપણે મળીશું ત્યારે ચિત્રપદાની સમજીશું અને એના શબ્દાર્થ આપણે લખીશું। આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો એનું રિવિઝન કરજો અને વાંચજો। ચાલો પોતાનું ધ્યાન રાખજો અને ઘરનાનું બધાનું ધ્યાન રાખજો। ઘરમાં રહો, સુરક્ષિત રહો। અસ્તુ, થેન્ક યુ।